સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે લોકડાઉન વચ્ચે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ નગરજનોને મળી રહે તે હેતુથી પ્રાંતિજ કચેરી ખાતે પ્રાંતિજ અધિકારી તથા મામલતદારની અધ્યક્ષતામાં વેપારીઓના 5 પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. હાલ કોરોનાને લઈ દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પણ કોરોનાની મહામારીને લઈ લોકડાઉન જાહેર કરાયું છે અને આ લોકડાઉનનું પાલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે લોકડાઉન વચ્ચે નગરજનોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સહેલાઈથી મળી રહે તે માટે આજે તાલુકા સેવા સદન ખાતે પ્રાંતિજ અધિકારી શ્રી મમતાબેન તથા પ્રાંતિજ મામલતદાર એચપી ભગોરાની અધ્યક્ષ કક્ષાને સ્થાને કરિયાણાના વેપારીઓ સાથે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાંતિજ અધિકારી મમતાબેન તથા મામલતદાર એચપી ભગોરા, તાલુકા વિકાસ અધિકારી નીતિનભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા અને વેપારીઓને દુકાન ખુલ્લી રાખવાનો આગ્રહ કર્યો હતો અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ગ્રાહકો સુધી પહોંચાડવા હોમ ડિલિવરીથી લઈ પહોંચાડવા જણાવ્યું હતું અને દુકાનો ઉપર ભીડ ન કરવા તથા ગ્રાહકોને દુકાન ઉપરથી ચીજ વસ્તુઓ ન આપવાનું પણ જણાવ્યું હતું અને ખોટી ભીડ ના કરવા કે જાહેરનામાનો ભંગ ના કરવાનું જણાવતા પ્રાંતિજ અધિકારી તથા પ્રાંતિજ મામલતદાર દ્વારા નગરજનોને બજારમાં જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ માટે બજારમાં ન નીકળવું અને વેપારીઓના આપેલ ફોન ઉપર કોન્ટેક્ટ કરી પોતાના ઘરે મંગાવી લેવું તેવો નગરજનોનો આગ્રહ કરવામાં આવ્યો હતો અને લોકડાઉનનું નગરજનો તથા પ્રાંતિજ તાલુકાના લોકો ચુસ્ત પાલન કરવા જણાવ્યું હતું. ઉમંગ રાવલ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા.